તે સમી સાંજે સૂરજ ડૂબવાની અણી ઉપર હતો, ચંદ્રએ રાખી હતી રજા એ ટણી ઉપર હતો, ત્યારે ભીતરમાં દીવો પ્રગટાવ્યો તેણે, કેમ ઝળહળવું, એ તો ઇન્દ્રવદનના અંતરનાદ ઉપર હતું. ચાલો આજના અધ્યાયમાં જોઈએ ઇન્દ્રવદનના પરાક્રમની એક ઝલક. દીક્ષા મેળવવાની તીવ્ર આતુરતામાં કશો જ વિચાર કર્યા વિના રાતે જ ઘર છોડીને ભાગે છે. અડધી રાત સુધી ઇન્દ્રવદન ન આવતા તપાસ ચાલુ થાય છે. આ તે સમય હતો કે જ્યાં ભાગીને લગ્ન કરવા પણ મુશ્કેલ હતા, ત્યાં ભાગીને દીક્ષાનો વિચાર પણ ક્યાંથી હોય. પણ કમાલ ભાનુ વિજયની દેશનાએ કરી. અનેક મુમુક્ષુ યુવાનો મા બાપની અનિચ્છાએ ભાગીને દીક્ષા લેવા માંડ્યા. જાણે કે ભાગીને દીક્ષા લેવી તે સમયની ફેશન બની ગઈ હોય. યુવા મુમુક્ષો માટે આ ગૌરવ ગણાતું હતું. પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનું સંયમબળ અને સ્નેહબળ એટલું તાકતવર હતું, અનેક યુવાનોનો સંસાર માટે કે સ્વજન માટેનો મોહ સરળતાથી ઉતરી જતો હતો. ઇન્દ્રવદન પણ આ જ પરંપરામાં હતું. તેના માટે ધન સાધન સંબંધ કરતા સંયમ જ મહત્વનું હતું. તેથી ઇન્દ્રવદન ભાગી જાય છે. ઇન્દ્રવદનનો પત્તો ન લાગતા સંગમોભી જીવતલાલ શેઠ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના ઉપાશ્રયમાં આવે છે. આખો ઉપાશ્રય જોઈ લે છે. તેમને શંકા હતી કે આ મહારાજ છોકરાઓને ભગાડીને દીક્ષિત કરે છે, કારણ કે ભૂતકાળમાં આ મહારાજે એવા બે ચાર છોકરાઓને ભગાડીને જીવાભાઈ શેઠને ત્યાં જ આશરો અપાવેલો. પણ પ્રસ્તુત ઘટના વખતે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબે સ્પષ્ટતા કરી, અમે નથી જાણતા. અને ત્યાં જ પેલા ગોરધનદાસ સમાચાર લાવે છે કે ઇન્દ્રવદન સુરત પાસેના રાંદેરમાં છે. જીવતલાલ શેઠે તરત સંપર્ક કર્યો અને પહેલી વખત ગદગદિત અવાજે દીકરાને કહે છે, બેટા, તું અમારા પરિવારનો કુળદીપક બને તેનો અમને કેટલો આનંદ હોય. તારા માટે મોહ જરૂર છે, પણ તારા ભવ્ય અરમાનો અમે નહીં તોડીએ. અને બાપાજી કહે છે, બેટા, પાછો આવી જા, આપણે તુરંત મુહૂર્ત કઢાવશું. ઇન્દ્રવદન તુરંત પરત આવે છે. બાપાજી જીવતલાલ શેઠ તેને વહાલથી ભેટે છે. બેટા, તને સંમતિપૂર્વક વિદાય આપશું. તું નાના પરિવારથી મોટા પરિવાર તરફ જઈ રહ્યો છે. અને માતા સુભદ્રા ઘરે પરત આવેલા દીકરાને ગહુલી દ્વારા આવકારે છે. હૃદયના વાહાલથી ચુમીઓ ભરીને આશીષ આપે છે. તે દિવસ વિક્રમ સંવત 2008 વૈશાખ સુદ 6 હતો. બપોરે જ શેઠ જીવાભાઈ પરિવાર સાથે પ્રેમ સુરેશ્વરજી મહારાજ પાસે જાય છે. ઇન્દ્રવદનની દીક્ષાનું મુહૂર્ત માંગે છે. સદી સુધી જીજ્ઞાસન અને જૈન સંઘને સાચવનાર એક શુરવીર સંઘને મળનાર છે તેનો આનંદ મહારાજજીને પણ અપરંપાર છે. 6 સાચવી રાખેલી વિરક્તિને હવે પરફેક્ટ ત્યાગ મળશે તેનો આનંદ ઇન્દ્રવદનના રોમ રોમમાં છલકાઈ રહ્યો છે. અતિ ધનાઢ્ય પરિવારની આ દીક્ષા સમગ્ર ભારતની શ્રેષ્ઠ ઘટના બનનાર છે. વૈશાખ સુદ 6 વિક્રમ સંવત 2008 બપોરના 3 આસપાસનો સમય. જોકે આ સમય દૈનિક સમય જેવો જ સામાન્ય હતો, પણ ભાવિમાં આ જ સમય ઐતિહાસિક બનનાર છે. રાજકુમારી મૈણા પિતાના આદેશથી જે પળે ઉંબર રાણાનો હાથ પકડે છે તે પળમાં જ શ્રીપાલના સર્જનના શુભ સંકેતો ગોઠવાયેલા હતા. તેવું જ નિર્માણ આજની પળમાં હશે. આ પળમાં જ ચંદ્રશેખર મહારાજના સર્જનના સંકેત પડ્યા છે. માટે જ સમગ્ર પરિવાર સાથે શેઠ શ્રી જીવાભાઈ મહારાજની પાસે આવ્યા. શુભ મુહૂર્તના પ્રદાન માટે વિનંતી કરે છે. ઇન્દ્રવદન ધનાઢ્ય પરિવારમાં જન્મવાના કારણે પુણ્યવાન જરૂર હશે, પણ તેની બોડી લેંગ્વેજમાં હાલ તો સદીના યુગ પુરુષ ચંદ્રશેખર વિજય બનશે તેવું તેજ દેખાતું ન હતું.
ઉંબર રાણામાં શ્રીપાલ જણાતો ન હતો, પણ આ કમાલ મુરહત પ્રદાનની પળમાં અને પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજના પ્રેમસભર પ્રસાદે કરી દીધી. મહારાજજી શુભ મુહૂર્ત જોવા માટે પન્યાસ કાંતિ વિજયજી મહારાજ સાહેબને ભલામણ કરે છે. પરમ પવિત્ર તે પન્યાસજી ભગવંત મહારાજજીને વૈશાખ વદ છઠ વિક્રમ સંવત 2008નો દિન કહે છે. તારણહાર સંગમોભી ગુરુદેવ સુશ્રાવક જીવાભાઈને વૈશાખ વદ છઠનો દિવસ દીક્ષા પ્રદાન માટે આપે છે. પોતાનો દીકરો માત્ર 15 જ દિનમાં પોતાનું સંતાન મટી પ્રભુ મહાવીર દેવનું સાધુ બનશે તે જાણતા જ શેઠ જીવાભાઈ મોહાધીન બનવાને બદલે ભાવ વિભોર બની નાચવા લાગે છે. ઇન્દ્રવદનને મન ભરીને વહાલ કરે છે. દીક્ષાનો દિન નક્કી થતાં જ ઇન્દ્રવદનના સમગ્ર અસ્તિત્વમાં એવો જબ્બર કેમિકલ ચેન્જ થવા લાગ્યો. તેનું સમગ્ર અસ્તિત્વ આનંદ ઉર્જાથી ઉછળી રહ્યું હતું. ઇન્દ્રવદન હવે માત્ર વદનથી જ ઇન્દ્ર ન રહેતા તેની સમગ્ર ઉર્જા વિશુદ્ધ વિરક્તિમય બની. તે સાક્ષાત મુનિન્દ્ર સ્વરૂપ બની ગયો. તેના અંતરમાં દીક્ષાદિનથી વિશુદ્ધ ચારિત્ર જીવન જીવવાના દૃઢ સંકલ્પનો મહાસાગર હિલોડા લેવા લાગ્યો. આ સંકલ્પ અને વિશુદ્ધ ભાવોના આંદોલનમાં વિહરતા ઇન્દ્રવદનના આત્મચૈતન્યે વિશિષ્ટ પુણ્યરાશિનું ઉપાર્જન શરૂ કર્યું. કદાચ તે પુણ્યરાશિ જ ઉર્જા પુરુષ ચંદ્રશેખર વિજયનો સર્જક બનેલ હશે. માતા સુભદ્રા હવે ઇન્દ્રવદનના શરીરની જ માતા બનવાની સાથોસાથ જીન શાસનની સદીના શ્રેષ્ઠ ક્રાંતિવીર ચંદ્રશેખર વિજયની સર્જક માતા બનવા તત્પર બની છે. અને આ તે જ માતા છે જેણે તાજા જન્મેલા દીકરાને શાસન દીપક થવાનો મંત્ર કાનમાં ફૂંકેલો. 18 વર્ષ પહેલા પોતે જ આપેલો આ મંત્ર હવે પોતાનો ચમત્કાર બતાડવા તત્પર બન્યો છે. તેનો આનંદ સુભદ્રાના રોમ રોમમાં ઉછળી રહ્યો છે. અને માં સુભદ્રા નારી કે માતા મટી સાક્ષાત જીનશાસનની માતા બનીને પોતાના દીકરાને પુનઃ કાનમાં કહે છે, બેટા જગતના તમામ જીવોનો બેલી બનજે. આ જ આશીષ ચંદ્રશેખર વિજયને કરુણા સ્વરૂપ અસ્તિત્વના માલિક બનાવે છે. ઇન્દ્રવદન હવે તેજ પુંજ બને છે. પોતાની વિશુદ્ધ ભાવનાના રંગીન સ્વપ્નો હવે મૂર્ત બનવાની પળ નજીક નજીક આવતી જાય છે. અને તે પુણ્ય પળને ભેટવા માટેની ઇન્દ્રવદનની આતુરતા આકાશને આંબવા લાગે છે. સમગ્ર મુંબઈમાં ઇન્દ્રવદનના દીક્ષાના સમાચાર સોશિયલ મીડિયાની જેમ વાયરલ થઈ જાય છે. લોકોના હૃદયમાં આશ્ચર્ય સાથે આઘાતના મિશ્ર ભાવો જન્મે છે. ખ્યાતનામ પરિવારનો નવીરો છે. વળી તે સમય હતો જ્યારે વૃદ્ધો પણ દીક્ષા લેવા ઉત્સાહિત ન હતા, ત્યાં 18 વર્ષનો નવ યુવાન નબીરો ત્યાગી બને છે. આ કમાલ પન્યાસ ભાનુ વિજયની દેશનાની છે. મુંબઈમાં લોકમુખે તરહ તરહની વાતો વહેતી થાય છે. કોઈ કહે છે, ધનવાન દીકરો બિચારો હાથે કરીને ભિખારી બનવા જઈ રહ્યો છે. તો વળી કોક એવું કહેનારા મળે છે, આ તે કેવું પરાક્રમ, બધું જ છોડી દેવા છતાં સમ્રાટ જેવી ખુમારીનો માલિક ઇન્દ્રવદન બનશે. યાદ રાખજો, મળેલા વૈભવોને ભોગવી લેવા એ તો સંસારનો અનાદિકાળનો ક્રમ રહ્યો છે. પ્રત્યેક જીવ અનાદિકાળથી આ જ કરી રહ્યો છે. પણ આશ્ચર્ય તો ત્યારે સર્જાય છે, મળેલું બધું જ છોડી દેવું. એટલે એક આધ્યાત્મિક સૂત્ર છે કે સંસાર ભોગવવો તે ક્રમ છે, છોડવું તે પરાક્રમ છે. ઇન્દ્રવદન શૂરવીરોના માર્ગનો હમસફર છે. ભોજન પહેલા સુવાસ હોય છે. યુદ્ધ પૂર્વે શસ્ત્રને ધારદાર બનાવવાની તૈયારી હોય છે. ઇન્દ્રવદનની તૈયારીમાં ત્યાગની સુવાસ, શિષ્ય બનતા પૂર્વેની ગુરુ મિલનની મીઠાશ અને શ્રેષ્ઠ સાધુતા માટેનો ધારદાર સંકલ્પ હતો. આપણે ઇન્દ્રવદનના 15 દિવસની મુલાકાત શરૂ કરશું. દર્શન કરીને ઇન્દ્રવદન ગુરુવંદન માટે
મહારાજજી પાસે જાય છે અને તારક ગુરુદેવ કહે છે, જો ઇન્દ્રવદન, તારી દીક્ષા નક્કી થઈ ગઈ છે તો હવે સાધુ ક્રિયાના સૂત્રો કંઠસ્થ કરવા પડશે. તારી પાસે સમય છે, માટે આજે પક્કી સૂત્ર ગોખી લે. મહારાજજીના આ શબ્દો સાંભળતા જ ઇન્દ્રવદન હાલી જાય છે અને મહારાજજીને કહે છે, ગુરુદેવ, હું તો જ્ઞાનીઓની સેવા કરવા સંયમ લઉં છું, મને ભણવાનું ફાવે તેમ નથી. મહારાજજી, મારી બુદ્ધિની મંદતા એટલી છે કે એક ગાથા તો માંડ માંડ એક દિવસમાં થાય. અને ઇન્દ્રવદન મહારાજજીની વાત હસીને કાઢી નાખે છે અને ઘરે ચાલ્યો જાય છે. હૃદયમાં સંયમને ધારણ તો કરવો છે, પણ શાસ્ત્રોમાં છુપાયેલા ગૂઢ રહસ્યોને હૃદયસ્થ કર્યા વગર કરીએ તો કેમ ચાલે? એક તરફ ગુરુના વચન પર શ્રદ્ધા છે અને બીજી તરફ પોતાની બુદ્ધિની મંદતા છે. ચાલો, કોણ જીતે છે જોઈએ આવતા અધ્યાયમાં. શ્રદ્ધા કે બુદ્ધિ?